નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પ્રકરણ અગિયાર સ્વાધ્યાય કરી પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો અહીંયા આપણને વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે હું અહિયાં તમને કારણ સહિત તમને સમજાવીશ કે વિધાન સાચું છે તો કયા કારણથી સાચું છે ખોટું છે તો કેમ ખોટું છે તો ગમે તે રીતે તમને ફેરવીને પણ પૂછાય તો પણ તમે તેનો જવાબ આપી શકો તો અહીંયા એકબીજાને અડકીને દિવાસડી બનાવેલા ચાર ચોરસમાં તેર દિવાસડી હોય વિધાન સાચું છે કે ખોટું તે ચેક કરીએ તો એક બીજાને અડકીને દિવાસડીના ચાર ચોરસ બનાવવાના છે ચોરસ માટેનું આપણે નિયમ કયો થશે તો ચોરસની ચાર બાજુઓ છે એટલે એક ઓછી કરી ને ત્રણેન વધતા એક એટલે ત્રણ ને એક ચાર બાજુ થઈ જશે તો એન બરાબર આપણે કેટલી દિવાસડી લઈએ છીએ એનો એના ઉપર નક્કી થાય છે તો આપણે ત્રણ એન બરાબર કેટલા લઈશું ચાર ચોરસ બનાવવાના છે તો ત્રણ ગુણ્યા ચાર વત્તા એક તો ત્રણ ચાર બાર વત્તા એક તો વિધાન કેવું છે સાચું છે તે જવાબ આપણને મળી ગયો તો વિધાન કેવું છે સાચું છે બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું કેટલી બાજુઓ છે તો એક ઓછી કરી દેવાની આપણે અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે કઈ રીતે અડકીને એકબીજાને અડકીને ચોરસ દિવાસ ડો દિવાસળીથી ચોરસ બનાવી શકાય તો તમારે ત્રણ ચાર બાજુ તો એક ઓછી કરીને ત્રણ એન વધતા એક દરેકમાં એક ઉમેર દેવાનું બરાબર તો એન બરાબર કેટલા લેવાના ચાર લેવાના આગળ એકબીજાને અડકીને બનાવેલા પાંચ ત્રિકોણમાં પંદર દિવાસડી હોય અહીંયા ચેક કરીએ પાંચ ત્રિકોણ છે તો ત્રિકોણની ત્રણ બાજુ હોય એટલે એક ઓછી કરીને ટુ એન વધતા એક લખીએ હવે એન બરાબર કેટલા લખીશું પાંચ ત્રિકોણ છે તો બે વત્તા પાંચ બે ગુણ્યા પાંચ વત્તા એક તો પાંચ દુ દસ વત્તા એક બરાબર કેટલા થશે અગિયાર થશે તો પાંચ ત્રિકોણ માટે કેટલા થશે અગિયાર થશે તો આ વિધાન કેવું છે ખોટું છે અહીંયા પંદર દિવસ ડી આપી છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી એક ચોરસની બાજુની લંબાઈ છ સેમી છે તો તેની પરિમિતિ છત્રીસ ચોરસ સેમી હોય હવે પરિમિતિ કહી છે અને છત્રીસ ચોરસ સેમી તો ના જ હોય ચોરસ સેમી ક્યારે કહીએ ક્ષેત્રફળ હોય તો ચોરસ સેમી આપણે કહીએ છે તો આ વિધાન પહેલો તો આ જ ખોટું છે બરાબર પછી ચોરસની ની બાજુની લંબાઈ છ સેમી તો આપણને પરિમિતિ કહી હોય તો પરિમિતિ કેટલી થાય ચાર ગુણ્યા લંબાઈ એટલે છ ચક ચોવીસ થવી જોઈએ એટલે પહેલી ભૂલ પહેલા તો આ જ દેખવાથી ખ્યાલ આવી જાય છે ચોરસ સેમી ક્યારે પરિમિતિમાં લખાય નહીં અને જવાબ શું આવે છે ચોવીસ ચોરસ ચોવીસ સેમી બરાબર ચાર ગુણ્યા છ એટલે છ ચક ચોવીસ ચોરસ સેમી તો આ વિધાન કેવું છે ખોટું છે એક લોમ ચોરસની લંબાઈ આઠ સેમી અને પહોળાઈ ચાર સેમી છે તો તેની પરિમિતિ ચોવીસ સેમી હોય હવે લંબાઈ અને પહોળાઈ આપી છે પરિમિતિ શોધવાની છે તો શું કરવાનું આપણે લંબાઈ અને નો સરવાળો કરવાનો એટલે 8 ને ચાર બાર અને બે જોડે ગુણાકાર કરીશું એટલે બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ સૂત્ર છે તો લંબાઈ વત્તા પહોળાઈ કરી બે જોડે ગુણાકાર કરીએ તો 8 ને ચાર 12 દુ ચોવીસ હવે વિધાન કેવું છે સાચું છે ઘન એ દ્વિપરિમાણીય છે આ વિધાન કેવું છે ખોટું ઘન એ ત્રિપરિમાણીય છે બરાબર ત્યાર પછી ઘન એ દ્વિપરિમાણીય કેમ નથી કારણ કે ઘન આકાર એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય છે એટલે કે ત્રિપરિમાણીય હોય છે દ્વિપરિમાણીય આકારોમાં ઘન આવતો નથી એ સમતલીય આકારો હોય છે તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય છે જેની બે જ બાજુઓ હોય બે બે જ પ્રમાણના માપ હોય છે લંબાઈ ને પહોળાય બરાબર ત્યાર પછી જો એક્સ બરાબર બે હોય તો ત્રણ એક્સ માઇનસ એક બરાબર પાંચ થાય હવે એક્સ બરાબર બે લખવાના છે તો અહીંયા એક્સ બરાબર બે લખીએ તો ત્રણ દુ છ માંથી એક જાય તો પાંચ આ વિધાન કેવું છે સાચું છે હવે અહીંયા બે એ વત્તા સાત બરાબર અગિયાર હોય તો એ બરાબર બે હવે આ એ બરાબર અહીંયા મૂકીએ તો આ વિધાન સાચું છે કે ખોટું સમીકરણ તે આપણે ચેક કરીએ તો અહીંયા એ બરાબર બે મૂકો એટલે બે દુ ચાર થશે ચાર ને સાત સાત ને ચાર કેટલા થાય અગિયાર થશે બરાબર તો આ વિધાન કેવું છે સાચું છે તો આ રીતે તમારે અહીંયા સંખ્યા જે આપેલી છે તે મૂકી અને ચેક કરવાનું બંને સાઈડ સરખી થાય તો આ સમીકરણ સાચું છે ત્યાર પછી અહીંયા પી માઇનસ પાંચ બરાબર પાંચ હોય તો પી બરાબર શૂન્ય તો અહીંયા પી બરાબર શૂન્ય મૂકીએ બરાબર તો શૂન્યમાંથી પાંચ લે કોઈ પણ વસ્તુ નથી એમાંથી પાંચ કાઢી તો અહીંયા કેવા રહે એવા નિવાજ રહે તો માઇનસ પાંચ રહે બરાબર એની જગ્યાએ પ્લસ પાંચ છે તો આ વિધાન કેવું છે ખોટું છે ઝેડ બરાબર બે હોય તો આઠ વત્તા બે ઝેડ ભાગ્યા ત્રણ બરાબર ચાર થાય તો અહીંયા ઝેડ બરાબર આપણે અહીંયા જો સમીકરણ ઉકેલ અહીંયા મોટું છે તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવશે નહીં તો આપણે હું અહીંયા તમને સમજાવું

બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર તો 3 ના ઘડિયામાં બાર આવશે ત્રણ ચાર બાર એટલે કે ચાર બરાબર ચાર આ સમીકરણ સાચું છે બરાબર તો આ વિધાન કેવું છે સાચું છે કે ઝેડ બરાબર બે મૂકો તો આ તમારે બંને સાઈડે ચાર જવાબ મળે છે એ જ રીતે અહીંયા પી વત્તા એક બરાબર માઇનસ એક હોય તો પી બરાબર જોઈએ હવે પી બરાબર શૂન્ય મુકતા શું થાય તો વિધાન કેવું છે ખોટું દેખાય છે કે જવાબ આવે એની જગ્યાએ અહીંયા માઇનસ એક જવાબ આપેલો છે તો વિધાન ખોટું છે ત્રણ એક્સ માઇનસ પાંચ બરાબર ચાર સમીકરણમાં એક્સ ચલ છે વિધાન સાચું એક્સ ને ચલ કહેવાય છે ત્યાર પછી ચાર એક્સ વત્તા ત્રણ બરાબર નવ સમીકરણમાં ચલ ચાર છે આ વિધાન ખોટું ચલ ચાર કહેવાશે ને ચલ શું છે એક્સ છે ત્યાર પછી જોડકા જોઈશું સાચા જોડકા બનાવો હવે અહીંયા સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે કે કઈ સંખ્યા મૂકવાથી આ સંખ્યા આવશે અહીંયા એક્સ બરાબર તમને આ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મૂકશો તો સમીકરણનો ઉકેલ મળશે તો આપણે શું કરવાનું હવે સમીકરણનો ઉકેલ મેળવવા માટે તમારે એક એક સંખ્યાને પેલી સાઈડ લઈ જવાની જુઓ અહીંયા હું તમને સમજાવું આપણે બે એક્સ વત્તા પાંચ બરાબર ત્રણ તો અહીંયા પાંચ છે એ પ્લસમાં છે આ સાઈડ જશે તો માઇનસમાં જશે બરાબર તો માઇન અહીંયા આપણે દરેક દાખલા ગણી નાખીએ એટલે તમને ખ્યાલ આવી જશે બે એક્સ વત્તા પાંચ બરાબર ત્રણ અહીંયા બે એક્સ બરાબર ત્રણ પાંચ પ્લસમાં છે આ સાઠ જશે તો માઇનસ થશે હવે બે એક્સ બરાબર ત્રણ માંથી પાંચ જાય તો માઇનસ બે અહીંયા એક્સ બરાબર માઇનસ બે અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ જાય તો ભાગાકારમાં જશે બરાબર તો બે એકા બે તો એક્સ બરાબર જવાબ શું મળ્યો માઇનસ એક બરાબર તો અહીંયા જવાબ તમારે શું આવશે ડી આવશે એક્સ બરાબર કેટલા લેવાના માઇનસ એક લેવાના છે હવે આગળના દાખલામાં હું તમને સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવું એ તમને સમજાવું જ છું પરંતુ અહીંયા જોડકા માટે તમે જોઈ લેશો તો જુઓ હવે આપને બે એક્સ માઇનસ પાંચ છે બરાબર એક છે તો અહીંયા બે એક્સ માઇનસ પાંચ બરાબર એક બરાબરની પેલી સાર સંખ્યા જાય એટલે વિરુદ્ધ સંખ્યા થઈ જશે ચલ એકલો જ અહીંયા રહેવો જોઈએ તો બે એક્સ બરાબર એક અહીંયા પાંચ માઇનસમાં છે આ બાદ જશે તો પ્લસ પાંચ થશે બે એક્સ બરાબર પાંચ એક છ એક્સ બરાબર છ અહીંયા બે ગુણાકારમાં છે આ જશે તો ભાગાકારમાં જશે છે દડારિયે બે ત્રણ છ તો એક્સ બરાબર કેટલા આયા ત્રણ તો અહીંયા એક્સ બરાબર ત્રણ જવાબ આવે છે તો બીજા નંબરમાં આવશે એ તો આ રીતે તમે ત્રણ અને ચારનો ઉકેલ મેળવી લેશો અહીંયા તમને મોઢે હું તમને સમજાવું છું ખ્યાલ ન આવે તો તમે ગણતરી કરી દેશો બે એક્સ ભાગ્યા ત્રણ બરાબર ચાર તો હવે અહીંયા ત્રણ છે એ ભાગાકારમાં છે આસા જશે તો ગુણાકારમાં આવશે તો ચાર ત્રણ બાર થશે બારના અહીંયા ગુણાકારમાં છે આ ભાગાકારમાં જશે એટલે બાર ભાગ્યા બે એટલે જવાબ કેટલો આવશે એક્સ બરાબર છ જવાબ આવશે તો જવાબ અહીંયા લખાશે બી અને અહીંયા પાંચ માઇનસ બે એક્સ બરાબર નવ હવે અહીંયા પાંચ ને આસાઢે પ્લસમાં છે આ જશે તો માઇનસમાં જશે એટલે નવ માઇનસ પાંચ એટલે ચાર હવે અહીંયા બે માઇનસ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો ચારના ભાગ્યા માઇનસ બે તો બે દુ ચાર માઇનસ બે જવાબ આવે એટલે અહીંયા જવાબ આવશે સી પ્રશ્ન છ એમ વત્તા બે બરાબર દસ માં નીચેની કિંમતો મૂકી નક્કી કરો કે સમીકરણનો ઉકેલ કયો છે હવે આ સમીકરણ આપણને આપેલ છે આ સમીકરણનો ઉકેલ આ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મૂકવાથી મળે છે તે આપણે અહીંયા ચેક કરવાનું છે અહીંયા એમ બરાબર એક બે ત્રણ વારાફરથી મૂકી અને ચેક કરવાનું છે તો અહીંયા આપણે સમીકરણ શું છે એમ વત્તા બે અહીંયા આની અંદર એમ વત્તા બે કરવાથી દસ જવાબ આપણને મળવો જોઈએ એટલે કે અહીંયા જુઓ એક વત્તા બે કરીશું એટલે અહીંયા જવાબ શું થશે ત્રણ થશે બરાબર આ એમ બરાબર એક મૂકીશું એટલે એક વત્તા બે ત્રણ થશે હવે એમ બરાબર બે મૂકીએ એટલે બે બે વત્તા બે ચાર થશે ત્રણ મૂકીશું તો ત્રણ વત્તા બે પાંચ થશે ચાર મૂકીએ તો ચાર વત્તા બે છ થશે પાંચ મૂકીશું તો પાંચ વત્તા બે સાત થશે છ વત્તા બે થશે સાત વત્તા બે થશે અને આઠ વત્તા દસ થઈએ થશે તો દસ ક્યારે મળ્યા તો એમ બરાબર આઠ મૂકવાથી દસ મળે છે તો જવાબ આપણને અહીંયા શું મળ્યો કે અહીંયા જવાબ કરીને લખવાનું કે એમ બરાબર આઠ મૂકતા સમીકરણનો ઉકેલ મળે છે ત્યાર પછી અહીંયા બે નંબરમાં બે બેક્સ વત્તા એક બરાબર અગિયારમાં નીચેની કિંમતો મૂકી નક્કી કરો કે સમીકરણનો ઉકેલ કયો છે હવે બે એક્સ વત્તા એકમાં આપણે એક્સ બરાબર મૂકીને ચેક કરવાનું છે અગિયાર ક્યારે મળે છે એ ચેક કરવાનું છે તો અહીંયા એક્સ બરાબર એક મૂકીએ એટલે બે એકા બે વત્તા એક એટલે કે બે ને એક ત્રણ થશે પછી પછી બે મૂકીએ તો બે દુ ચાર વત્તા એક પાંચ ત્રણ દુ છ વત્તા એક સાત ચાર દુ આઠ વત્તા એક નવ હવે પાંચ મૂકીએ પાંચ દુ દસ વત્તા એક અગિયાર તો આપણને જુઓ સમીકરણનો ઉકેલ અહીંયા મળી ગયો છે કે બરાબર જવાબ કરીને શું લખવાનું તમારે કે એક્સ બરાબર પાંચ મૂકતા સમીકરણનો ઉકેલ મળે છે તો અહીંયા આપણે પ્રશ્ન સાત સુધી અભ્યાસ કર્યો આગળના વીડિયોમાં પ્રશ્ન આઠનો અભ્યાસ કરીશું આભાર